गुड मॉर्निंग स्टूडेंट, यहाँ मैंने तीन उदाहरण यानी कि एग्जाम्पल लिए हैं। मैं हम यहाँ वो पढ़ के अच्छे से ध्यान से पढ़ना है। समीर व्याकरण सीखे छे, समीर व्याकरण सीखो, समीर व्याकरण सीखे। तो यहाँ पे लास्ट जो है क्रिया, कौन सी समीर कौन सी क्रिया कर रहा है? सीखने की, और इसमें भी व्याकरण सीखने की और इसमें सीखे। तो यहाँ पे सीखे छे, समीर व्याकरण सीखे छे। तो अभी जो समीर है वो व्याकरण सीखता है, उसकी क्रिया चालू है, सीखे छे, अभी सीख रहा है वो। समीर व्याकरण सीखे छे और ये सीखो, यानी कि आपको क्या लग रहा है? सीखो व्याकरण, वो सीखे, वो क्रिया क्या हो गई है? फिनिश हो गई है। तो समीर व्याकरण सीखे एटले कि सीखी चूकेलो छे, सीखी गयो छे एटले कि भूतकाळ। अने समीर व्याकरण सीखशे एटले पूरी भी नथी, कि सीख्यो सीखे छे अने आ सीखशे एटले कि हजी सीखवानू बाकी छे। सीखशे एटले कि भविष्यकाळ, सीखशे भविष्यकाळ। तो अहींया आपणे काळ, आ काळ विशे माहिती मेळवानी छे। काळ एटले शुं? पहेला सौ प्रथम काळनी व्याख्या, अहींया काळનो बोध थाय छे। आ ત્રણેય એક્ઝામ્પલ ઉદાહરણ ઉપરથી આપણને કાળનો બોધ થાય છે। અને કાળ એટલે શું? કાળની વ્યાખ્યા એક છે કે જે ક્રિયા આપણને ક્રિયા થાય છે, થઈ છે કે થવાની છે, ક્રિયા થાય છે, થઈ ગઈ છે કે થવાની છે, એનો બોધ કરાવે તેવા શબ્દોને આપણે કાળ કહીશું, તેવી ક્રિયાને આપણે કાળ કહીશું। તો કાળના ત્રણ પ્રકાર છે, કાળના મુખ્ય ત્રણ પ્રકાર છે। કાળના પ્રકારો, કાળના પ્રકારો, તો કાળના ત્રણ પ્રકારો છે, કયા કયા? તો શીખે છે, તો વર્તમાન કાળ, શીખ્યો તો ભૂતકાળ, ભૂતકાળ, અને શીખશે તો ભવિષ્યકાળ। આ ત્રણ કાળ વિશે આપણે તમારા અભ્યાસક્રમમાં છે સ્ટાન્ડર્ડ ફિફ્થ, એમાં સૌ પ્રથમ આપણે વર્તમાન કાળ વિશે ભણીશું। તો અહીંયા આગળ વર્તમાન કાળ, વર્તમાન કાળ કોને કહીશું? વર્તમાન કાળ કોને કહીશું? પ્રેઝન્ટ ટેન્સ, કે જે શબ્દથી સમીર વ્યાકરણ શીખે છે। તો જે શબ્દથી ક્રિયા વર્તમાનમાં થાય છે, જે શબ્દથી ક્રિયા વર્તમાનમાં થાય છે તેનો બોધ થાય તેને આપણે વર્તમાન કાળ કહીશું। જેમ કે ઉદાહરણ છે, સમીર વ્યાકરણ શીખે છે। એક્ઝામ્પલ બીજું છે, ગાય ઘાસ ખાય છે, એટલે કે ગાય જે છે એ ઘાસ ખાય છે, આપણી નજર સામે એ ગાય ઘાસ ખાય છે, વર્તમાનમાં ચાલુ છે। ત્રણ, હું સ્વાધ્યાય કરું છું, હું સ્વાધ્યાય કરું છું, એટલે અર્થ કે સ્વાધ્યાય એટલે કે કરી રહ્યો છું, મેરે લિખને કી જો હૈ, સ્વાધ્યાય કરને કી ક્રિયા હૈ, વો ચાલુ હૈ, સ્વાધ્યાય કરતી હું કે કરતા હું। તો શીખે છે, ખાય છે, કરું છું, વો ક્રિયાપદ, આ ક્રિયાપદો ઉપરથી આપણને આ ક્રિયા અત્યારે થાય છે તેવો બોધ થાય છે। શીખે છે, ખાય છે, કરું છું, આ ક્રિયાપદો છે, તેનાથી ક્રિયા વર્તમાનમાં થાય છે, અત્યારે ચાલુ છે તેવો બોધ થાય છે, આથી તેઓ વર્તમાન કાળના ક્રિયાપદો તરીકે, આ ત્રણ વર્તમાન કાળના ક્રિયાપદો, વર્તમાન કાળના ક્રિયાપદો તરીકે ક્રિયાપદો છે। આગળ છે યાદ રાખવા જેવી, કે જે ક્રિયા કાયમ હોય છે, કાયમ સ્વરૂપે હોય છે, તે ત્રણેય કાળ માટે સત્ય છે, તેમાં વર્તમાન કાળના જ ક્રિયાપદો વપરાય છે। જેમ કે ઉદાહરણ છે, હું સવારે વહેલો ઉઠું છું, એ રોજિંદી ક્રિયા છે, દરરોજની ક્રિયા છે, રેગ્યુલર, એમાં કોઈ ચેન્જ નથી અને સનાતન સત્ય છે, એના માટે શું આપણે આ વર્તમાન કાળ જ યુઝ થાય છે, એમાં હું સવારે દરરોજ સવારે વહેલો ઉઠતો હતો એવું કહેવાય
નહીં, કારણ કે રોજિંદી ક્રિયા છે. અત્યારે ઉઠતા એવું કદી બનો કે હું સવારે દરરોજ વહેલો ઉઠતો નહોતો, એવું એ રીતે બોલાય. રોજિંદી ક્રિયા માટે છે. રોજિંદી ક્રિયાઓમાં આપણે વર્તમાન કાળ યુઝ કરશું. સેકન્ડ બીજું ઉદાહરણ છે કે જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવે છે. હવે જાન્યુઆરીમાં છે આપણે એમ લખાય કે ફેબ્રુઆરીમાં ઉત્તરાયણ આવે છે. આવે છે ફેબ્રુઆરીમાં? ના, જે મહિનામાં આવે છે એ સનાતન સત્ય કાયમી સ્વરૂપની ક્રિયા છે. આથી જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવે છે એ વર્તમાનમાં જ કાયમી સ્વરૂપની જ ઘટના છે, એટલે વર્તમાન કાળમાં જ લખાશે. આગળ સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય ઉગવાની જે ક્રિયા છે, ઘટના છે, એ પૂર્વમાં ડેલી રોજિંદી ક્રિયા છે, સનાતન સત્ય છે. એ પશ્ચિમમાં કદી ઉગે નહીં, પૂર્વમાં જ ઉગે છે, એટલે સનાતન સત્ય ઘટના છે, એટલે એ પણ વર્તમાન કાળમાં જ લખાશે. આગળ છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ વાક્ય કેવું છે કે ત્રણેય કર્મ સત્ય છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, આ ત્રણેય વાક્ય ફરે છે, ફરતી નહીં એમ નહીં, પણ ત્રણેય કર્મ આ સનાતન સત્ય વાક્ય છે, એટલે આ પણ વર્તમાન કાળમાં જ લખાશે. આગળ છે નીચેના વાક્યો વાંચો અને વર્તમાન કાળ શીખો. અહીંયા પુરુષ એકવચન અને બહુવચન આપેલા છે. એક્ઝામ્પલ અહીંયા છે એકવચન અને બહુવચન, કે એકવચનમાં હોય તો હું અને બહુવચન હોય તો અમે. કોઠો છે તમારે અહીંયા પુરુષ એકવચન અને બહુવચન. તો અહીંયા પહેલો પુરુષ, પ્રથમ પુરુષ, હું છોકરો છું. હું છોકરો છું, તો હુંનું બહુવચન શું થશે? અમે. એક અને એક હિન્દીમાં પડતી હોય ને આપ, એસે અહીંયા હું તો અમે. અમે છોકરા છીએ, અમે છોકરા છીએ. આ એકવચન અને બહુવચન બે રૂપો છે. બીજો પુરુષ, તું છોકરો છે. તું છોકરો છે, તો તમે, તમે છોકરાઓ છો. બીજા પુરુષની વાત છે. તમે ઇંગ્લિશમાં બી ભણો છો, આઈ એમ, વી, આઈ વી, યુ, એ બધું ભણો છો, એવું જ અહીંયા પણ કારના છે પ્રકારો. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હું, તું, તે, અમે, તમે, તેઓ. તો તું છોકરો છે તો તમે છોકરાઓ છે, તે છોકરો છે તો તેઓ છોકરાઓ છે. ત્રીજો પુરુષ છે અહીંયા તે છોકરો છે તો તેઓ છોકરાઓ છોકરાઓ છે. તો આ રીતે તમારે અહીંયા કાળ અને કાળના પ્રકાર, એમાં સૌ પ્રથમ છે વર્તમાન કાળ, એ કમ્પ્લીટ કરીએ છીએ આપણે. તેનો સ્વાધ્યાય આપણે જોઈ લઈએ, ત્રણ ચાર ફિલઅપ્સ. મોર સ્વાધ્યાય છે પાછળ, ખાલી જગ્યાઓ કૌંસમાં આપેલા ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો વડે પૂરો. તો મોર ડેશ, મોર ડેશ, ત્રણ ચાર સેન્ટેન્સ અહીંયા જોઈશું ફિલઅપ્સ, પછી બાકીની પીડીએફ દ્વારા હું તમને મોકલી દઈશ. એક સ્વાધ્યાય, મોર ડેશ નાચવું, તું તબલા ડેશ વગાડવું. તો અહીંયા તમે ધ્યાન આપો કે મોર ડેશ નાચવું જે ક્રિયાપદ છે તેનું વર્તમાન કાળનું રૂપ લખવાનું છે. નાચવું તો શું આવશે? મોર નાચે છે, મોર નાચે છે. અને સેકન્ડ છે તું તબલા ડેશ વગાડવું, તો તું તબલા વગાડે છે, તું તબલા વગાડે છે. તો આવી જ રીતે તમારે ટેક્સ્ટબુકમાં 15 ફિલઅપ્સ આપેલી છે, તમારે કમ્પ્લીટ કરવાની છે, એ હું તમને પીડીએફ દ્વારા મોકલીશ. બીજું આ પણ છે કે વાક્યોમાં વર્તમાન કાળના યોગ્ય રૂપો વડે પૂર્ણ કરો. હું રમું, એમાં ફક્ત ક્રિયાપદ બાકી રાખ્યું છે. મોર નાચે ડેશ તો છે, છું એ લખવાનું છે, અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. આવી જ રીતે તમારે ટેક્સ્ટબુકમાં ફિલઅપ્સ છે, હું તમને પીડીએફ દ્વારા મોકલીશ. થેન્ક યુ ઓલ ઓફ યુ.